हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ 3 એના માધ્યમથી એકમ નંબર 14 ભણી રહ્યા છીએ। એકમ નંબર 14 માં વિદ્યાર્થીઓ પાના નંબર 78 અને પાના નંબર 79 ઉપરના જે સરવાળાના દાખલા છે એમે તમને કરવાના કીધા હતા, તમે સૌએ કરી લીધા હશે। આજના વિડિયોમાં વિદ્યાર્થીઓ આપણે બાદબાકીના દાખલા છે એ હું તમને શીખવવા જઈ રહી છું। પાના નંબર 79 એમાં ગણિત વિષય સમરસપોથી ભાગ 3 એકમ 14 એની અંદર પાના નંબર 79 એમાં વિદ્યાર્થીઓ સરવાળાના દાખલા થઈ ગયેલા છે। બાદબાકીના દાખલા વિદ્યાર્થીઓ આજે આપણે ગણશું। તમારે સૌએ વિડિયોમાં ધ્યાન આપવાનું છે, સાથે સાથે હું જે અમામાં કરાવું એમ તમારે તમારી સમરસપોથીમાં પૂરતા જવાનું છે। તો સૌથી પહેલો બાદબાકીનો દાખલો જોઈએ। 98 ઓછા 64 તો 8માંથી 4 જાય તો કેટલા વધશે? 4। 9માંથી 6 જાય તો કેટલા વધશે? 3। 98 ઓછા 64 પહેલાં દશકની સંખ્યાને બાદ કરવાની, પછી એકમની સંખ્યાને બાદ કરવાની, એની પછીનું 88 ઓછા 36 આઠમાંથી 6 જાય તો કેટલા વધશે? તો કે 2। અને 8માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 5। એની પછી છે 73 ઓછા 21 તો 3માંથી 1 જાય તો કેટલા વધશે? 2। 7માંથી 2 જાય તો કેટલા વધશે? 5। એની પછીનું છે 47 ઓછા 32 તો 7માંથી 2 જાય તો કેટલા વધશે? 5। અને 4માંથી 3 જાય તો કેટલા વધશે? 1। એની પછીનું છે 97 ઓછા 75 તો 7માંથી 5 જાય તો કેટલા વધશે? તો કે 2। બાદબાકી કઈ રીતે કરવાનું? તો કે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં લીટા કરવાનો, કેટલા? તો કે મોટી સંખ્યા કઈ છે? 7। 1 2 3 4 5 6 ને 7 સાત એમાંથી બાદ કેટલા કરવાના છે? 5। તો 1 ગયો 2 ગયો 3 ગયું 4 અને 5 પાંચ લીટા વયા ગયા, તો વધ્યા કેટલા? તો કે 2, 1 અને 2 તો જવાબ શું આવશે? 2। એવી જ રીતે 9માંથી 7 તો 9માંથી 7 કાઢશું તો એ કેટલો જવાબ આવશે? 2, એટલે કે જવાબ થશે 22। એની પછી 67 ઓછા 47 તો 7માંથી 7 જાય, 7માંથી 7 વયા જાય તો કેટલા વધશે? 0। અને 6માંથી 4 જાય તો કેટલા વધશે? 2। પછી 94 ઓછા 62 તો 4માંથી 2 જાય તો કેટલા વધશે? 2। અને 9માંથી 6 જાય તો કેટલા વધશે? 3। એની પછી 99 ઓછા 58 તો 9માંથી 8 જાય તો કેટલા વધશે? 1। 9માંથી 5 જાય તો કેટલા વધશે? 4, એટલે જવાબ આવશે 41। હવે આ પાના નંબરમાં જેટલા દાખલા છે વિદ્યાર્થીઓ, આ દરેક દાખલા જે છે એ દશકા વગરના છે, જે તમે સરળતાથી ગણી શકશો, તો એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે, લેશનમાં આ જે દાખલા છે એ કરવાના છે। આની પછીનું પાનું જોઈએ વિદ્યાર્થીઓ, એમાં વિદ્યાર્થીઓ આ દાખલો જોઈએ, આ જે દાખલો છે એ જોઈએ। 42 ઓછા 48 તો 42 ઓછા 48 નો થાય, 42 ઓછા 42 નાની સંખ્યા છે અને 48 મોટી સંખ્યા છે, તો 42 ઓછા 48 થશે નહીં। અહીંયા આગળ રકમમાં ભૂલ છે, 42 ઓછા શું કરવું જોવે? 38। 42 ઓછા 38 તો 42 ઓછા 38 કરશું તો કઈ રીતે કરશું? હવે અહીંયા 2માંથી 8 તો નહીં જાય, દશકની સંખ્યા જે છે એમાં 2માંથી 8 નહીં જાય, તો શું કરશું? ઉપર લેશું દશકો, ઉપર લીધો દશકો, હવે દશકો લીધો એટલે 10 વત્તા 2, એટલે જે ખાલી 2 હતા એની જગ્યાએ હવે શું થઈ જશે? 10 ને 2 12 થઈ જશે, તો 12માંથી 8 જાય તો કેટલા વધશે? 4। 12માંથી 8 જાય તો કેટલા વધે? 4। હવે અહીંયા દશકો લીધો એટલે આગળની રકમ છે 4 છે, એમાં પડવાનો
ચેકો ચેકો અને એનાથી એક ઓછી રકમ એટલે કે ચારમાંથી એક ઓછા થાય એટલે કેટલા ત્રણ તો ત્રણ આવશે હવે ત્રણમાંથી ત્રણ જાય તો કેટલા થશે શૂન્ય જવાબ શું આવશે ચાર એની પછી આ દાખલો જોઈએ આ દાખલો જોઈએ ચોવીસ ઓછા સત્તર હવે ચારમાંથી સાત નહીં જાય એટલે લેશું આપણે દશકો દશકો લીધો એટલે આગળની રકમ ઉપર ચેકો અને એનાથી એક ઓછો એટલે કે બેમાંથી એક જાય તો એક હવે અહીંયા દશકો લીધો છે તો દસ ને ચાર ચૌદ ચૌદમાંથી સાત જાય તો કેટલા વધશે સાત અને અહીંયા આગળ એક એકમાંથી એક જાય તો કેટલા આવશે શૂન્ય સાત જવાબ આવશે એની પછી આ દાખલો જોઈએ ચોવીસ ઓછા અડતાલીસ તો ચારમાં આ જે રકમ છે એમાં પણ ભૂલ છે જે જે વિદ્યાર્થીઓ મોટી રકમ છે આમાં અહીંયા ઘણા દાખલા એવા છે વિદ્યાર્થીઓ આ દાખલો છે આ દાખલો છે આ દાખલો આ દાખલો આ દાખલો પણ અને આ પણ તો આ દરેક દાખલાઓ જે છે આ દરેક દાખલાઓમાં વિદ્યાર્થીઓ નાની રકમ માટે મોટી રકમ બાદ કરવાનું કીધું છે તો તમારે શું કરવાનું છે એને ઉલટાવી લેવાનું છે અને મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાની છે બરાબર વિદ્યાર્થીઓ ધારો કે અહીંયા ચોવીસમાંથી અડતાલીસ છે તો ચોવીસ નાની રકમ છે તો એમાંથી અડતાલીસ બાદ થશે નહીં તો તમારે શું કરવાનું ઉલટાવી નાખવાનું તમારે શું કરવાનું અહીંયા આગળ અડતાલીસમાંથી ચોવીસ બાદ કરવાના એટલે જવાબ શું આવશે ચોવીસ એવી જ રીતે અહીંયા પચીસમાંથી સત્યાવીસ છે તો પચીસમાંથી સત્યાવીસ બાદ ન થાય તો તમારે આ સત્યાવીસને ઉપર લઈ લેવાના સત્યાવીસમાંથી પચીસ બાદ કરવાના છે આવી રીતે વિદ્યાર્થીઓ તમારે આ બાદબાકીના જે જે દાખલામાં જે જે ભૂલ છે એમાં આ રીતે કરવાનું છે એની પછી પાના નંબર એક્યાસી એમાં જોઈએ સૂચના વાંચું છું હું નીચે બાદબાકીના દાખલા આપેલ છે તેના જવાબ માટે ત્રણ વિકલ્પ આપ્યા છે સાચો જવાબ શોધી તેના પર ગોળ કરો હવે સૌથી પહેલાં આપણે બાદબાકી કરવું પડશે ઓગણીસ ઓછા બે ઓગણીસ ઓછા બે કરીએ તો કેટલા થાય તો કે સત્તર એટલે અહીંયા લખશું આપણે સત્તર આ ત્રણેય રકમમાંથી સત્તર ક્યાં છે અહીંયા છે તો એની ઉપર ગોળ પછી પંદર ઓછા ચાર પંદર ઓછા ચાર કરીએ તો શું આવે અગિયાર અહીંયા આગળ અગિયાર ક્યાં છે અહીંયા છે તો અહીંયા કરી નાખશું અગિયાર ઉપર ગોળ પછી સત્તર ઓછા સાત સત્તર ઓછા સાત કરશું તો કેટલા આવશે દસ અહીંયા આગળ દસ ક્યાં છે અહીંયા છે તો એની ઉપર કરશું ગોળ પછી પચીસ ઓછા ચૌદ પાંચમાંથી ચાર જાય તો એક અને બેમાંથી એક જાય તો એક એટલે કે અગિયાર જવાબ શું આવશે અગિયાર તો અગિયાર લખી અને અહીંયા અગિયાર ઉપર ગોળ એની પછી વીસ ઓછા નવ વીસ ઓછા નવ કરશું એટલે જવાબ આવશે અગિયાર તો અગિયાર અને અગિયાર ઉપર ગોળ એની પછી અઢાર ઓછા બાર અઢાર ઓછા બાર કરશું તો જવાબ આવશે છ અહીંયા શું જવાબ આવશે છ અને છ ક્યાં છે અહીંયા છે તો છ ઉપર કરશું ગોળ એની પછી નીચે જોઈએ પંદર ઓછા આઠ પંદર ઓછા આઠ કરશું તો જવાબ શું આવશે સાત અને સાત ઉપર ગોળ બાવીસ ઓછા બાર બેમાંથી બે જાય તો શૂન્ય અને બેમાંથી એક જાય તો એક તો બાવીસ ઓછા બાર દસ જવાબ શું આવશે દસ તો દસ ઉપર કરવાનું ગોળ પછી ચોવીસ ઓછા નવ ચોવીસ ઓછા નવ કરશું તો જવાબ આવશે પંદર પંદર જ્યાં હોય ત્યાં આગળ કરવાનું ગોળ પચીસ ઓછા તેર પાંચમાંથી ત્રણ જાય તો બે અને બેમાંથી એક જાય તો એક તો જવાબ આવશે બાર બાર ઉપર કરો ગોળ અઠ્યાવીસ ઓછા અગિયાર આઠમાંથી એક જાય તો સાત અને બેમાંથી એક જાય તો એક એટલે જવાબ આવશે સત્તર તો સત્તર ઉપર કરવાનું છે ગોળ
આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ તમારી જે સમરસ પોથી છે એમાં પૂરવાનું છે. આની પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે આવતા પિરિયડમાં કરશું. આજે વિદ્યાર્થીઓ આપણે અહીં સુધીનો રાખીએ, આની પછીનું આપણે આવતા પિરિયડમાં ભણશું. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં મેં તમને જેટલું કરાવ્યું એટલું તમારે તમારી સમરસ પોથીમાં પૂરવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.